संत श्री जलाराम बापा नो जन्म ईस्वी सन विक्रम संवत 1856 नी कारतक सुद सातमे लोहाणा समाजना ठक्कर कुड़मा थायो हतो। ते भगवान श्री रामना परम भक्त हता। गुजरात मा राजकोट जिल्ला मा आवेला वीरपुर मा लोहाणा गृहस्थ ने घरे राजबाई मातानी कुखे जन्मेला जलारामना मुखे मात्र 5 वर्षनी उमरे राम राम सीतारामनो मंत्र हतो। पिता व्यापारी हता। गाममा एक नानकड़ी हाटड़ी हती। व्यापारीना दीकराए खब जोगे भणवू तो पड़ेज एटले पिताए एने गामथी निसाळमा भणवा मूक्यो। पण बाळक जलारामनुं चित्त भणवा गणवा करता साधु संतो तरफ वधारे। साधुने जुए के एनो हाथ पकड़ी के घरे जमवा तेड़ी लावे। आम नानपणथी तेमनामां भक्तिना बीज रोपाया हता। 1816 सालमां 16 वर्षनी उमरे तेमना लग्न आटकोटना प्रागजीभाई ठक्करनी पुत्री वीरबाई साथे करवामां आव्या। वीरबाई पण धार्मिक अने संत आत्मा हता। आथी तेमणे पण जलाराम बापा साथे संसारी वृत्तिओनी विरक्त रही गरीबो अने जरूरतमंदोनी सेवाना कार्यमां झंपलावी दीधुं। 20 वर्षनी वये जलारामे अयोध्या काशी अने बद्रीनाथनी जात्राए जवानुं नक्की कर्युं त्यारे पत्नी वीरबाई पण तेमनी साथे जोडाया। 18 वर्षनी उमरे तेओ गुजरातना फतेहपुरना ओझा भगतना अनुयायी बन्या। ओझा भगते तेमणे गुरु मंत्र माळा अने श्री रामनुं नाम आप्युं। तेमणा गुरुना आशीर्वादथी तेमणे सदाव्रतनी शरूआत करी। मित्रो, सदाव्रत एवुं स्थळ छे કે જ્યાં સાધુ સંતો અને જરૂરિયાતમંદ લોકોને વર્ષના 12 મહિના અને 24 કલાક ભોજનની વ્યવસ્થા આપવામાં આવે છે। એક દિવસ એક સાધુ ત્યાં આવ્યા અને તેમણે રામની મૂર્તિ આપી અને ભવિષ્યવાણી કરી કે નજીકના ભવિષ્યમાં હનુમાનજી ત્યાં આવશે। જલારામે તે રામની મૂર્તિ ત્યાં પરિવારના ભગવાન તરીકે સ્થાપના કરી અને થોડાક દિવસ બાદ જમીનમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ મળી આવી। ત્યાં સાથે ત્યાં સીતા અને લક્ષ્મણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી। આ સ્થળેથી કોઈ પણ ભોજન લીધા સિવાય પાછું નથી જતું। આ બધું કાર્ય જલારામે શરૂઆતના વર્ષોમાં પોતાની પત્ની વીરબાઈમાના સહયોગથી અને પછી એકલા હાથે સંભાળ્યું। બાદના વર્ષોમાં ગામવાળાઓએ પણ આ સેવાના કાર્યમાં સંત જલારામને સહયોગ આપ્યો। એમ માનવામાં આવે છે કે તેમની પાસે રહેલા ચમત્કારિક અક્ષયપાત્રને કારણે અન્નની કદી ખોટ થતી નથી। ત્યારબાદ થોડા સમયમાં એક અવતારી પુરુષ તરીકે તેમની ખ્યાતિ પ્રસરી। વીરપુર આવતા દરેક વ્યક્તિને નાત જાત કે ધર્મના ભેદભાવ વગર બાપા દ્વારા ભોજન અપાતું। આજે પણ ગુજરાતના વીરપુરમાં ભોજન આપવાની પરંપરા ચાલુ છે। એક સમય હરજી નામના એક દરજી તેમની પાસે પિતાના પેટની દર્દની ફરિયાદ લઈને ઈલાજ માટે આવ્યા। જલારામે તેમના માટે પ્રભુ પાસે પ્રાર્થના કરી અને તેમનું દર્દ મટી ગયું। આમ થતા તેઓ સંત જલારામના ચરણમાં પડી ગયા અને તેમને બાપા કહી સંબોધ્યા। ત્યારથી તેમનું નામ જલારામ બાપા પડી ગયું। આ ઘટના પછી લોકો તેમની પાસે પોતાની વ્યાધિઓના ઈલાજ માટે અને અન્ય દુઃખો લઈને આવવા લાગ્યા। જલારામ બાપા ભગવાન પાસે તેમના પ્રાર્થના કરતા અને લોકોના દુઃખ દૂર થઈ જતા। હિન્દુ તેમજ મુસલમાન બંને ધર્મના લોકો તેમના અનુયાયીઓ બન્યા। 1822માં જલામ નામનો એક મુસલમાન વેપારીનો પુત્ર બીમાર પડ્યો। ડાક્ટરો હકીમો તેને સાજા કરવાની આશા મૂકી દીધી। તે સમયે હરજીએ જમાલને પોતાને મળેલા પરચાની વાત કરી। તે સમયે જલામે પ્રાર્થના કરી કે જો તેનો પુત્ર સાજો થઈ જશે તો તેઓ જલારામ બાપાના સદાવ્રતમાં 40 મણ અનાજ દાન કરશે। તેમનો પુત્ર સાજો થતા જલામ ગાડું ભરીને અનાજ લઈને જલારામ બાપાને મળવા ગયા અને કહ્યું, જલાસો અલ્લાહ, જિસકો ન દે અલ્લાહ ઉસકો દે જલા। એક સમય સ્વયં ભગવાન એક વૃદ્ધ સંતનું રૂપ લઈને આવ્યા અને કહ્યું કે તેમની સેવા માટે જલારામે પોતાની પત્ની વીરબાઈ માને તેમને દાન કરી દેવી। જલારામે વીરબાઈ સાથે વાત કરી તેમની રજા મળતા તેમણે વીરબાઈને સંતની સેવા માટે મોકલી આપ્યા। પણ અમુક અંતર ચાલીને જંગલમાં પહોંચતા સંતે વીરબાઈ માને ત્યાં થોભીને રાહ જોવાનું કહ્યું। વીરબાઈ માં ત્યાં જ રોકાઈ ગયા, સંત પાછા ના આવ્યા। તેથી આકાશવાણી થઈ કે
આ તો માત્ર દંપતીની મહેમાનગતિ ચકાસવાની પરીક્ષા હતી. તે સંત ગયા ત્યારે વીરબાઈ માં પાસે એક દંડો અને જોડી મુકતા ગયા. વીરબાઈ માં ઘરે આવ્યા, જલારામ બાપાને આકાશવાણી દંડા અને જોડીની વાત કરી. આ દંડો અને જોડી આજે પણ વીરપુરમાં જોઈ શકાય છે. તેને કાચની પેટીમાં પ્રદર્શનમાં મૂકવામાં આવેલી છે. વિક્રમ સંવત 1935ના કારતક વદ 9 સોમવારે વીરબાઈ માએ દેહ ત્યાગ કર્યો. બાપાએ 7 દિવસ સુધી જગ્યામાં અખંડ રામધૂન કરી. બાપાએ પણ હવે હરસનો વ્યાધિ સતાવતો હતો. રોજ હજારો ભક્તો તેમના દર્શન માટે આવતા. બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નિમ્યા હતા. સંવત 1937 મહાવદ દસમે બુધવારે બાપાએ ભજન કરતા કરતા 81મા વર્ષે વૈકુંઠ વાસ કર્યો. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો. મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડાર ઘરમાં ગયો. ત્યાંથી એક લાડુ લઈ એનો ભૂકો કરી તેણે ચારે દિશામાં વેર્યો ને અખૂટ અખૂટ ભંડાર, અખૂટ અખૂટ ભંડાર બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર ના પડી. આજે બાપાનો ભંડાર અખૂટ છે. અહીં ભક્તો પાસેથી દાન લેવામાં આવતું નથી. આ ભારતનું એકમાત્ર એવું સ્થાન છે કે જે કોઈ પણ જાતનું દાન લેતું નથી. આજે પણ જલારામ બાપાનું નામ તેમના સેવા કાર્યોને લીધે દેશ વિદેશમાં ગુંજે છે. તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે આજે જ આ ચેનલ એ વન ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.